નમસ્કાર. પ્રાધ્યાપક રામલાલ પરીખ સ્મૃતિ વ્યાખ્યાનમાળાના 13મા પ્રવચનમાં ઉપસ્થિત સહુનું હું ભારતીય સમુદાય શિક્ષણ સંઘ વતી સ્વાગત કરું છું. એ આપણું સદભાગ્ય છે કે પ્રોફેસર રાજમોહન ગાંધી આ સ્મૃતિ વ્યાખ્યાન આપવા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એક શાંતિકર્મી, જીવનકથા આલેખક તથા પત્રકાર તરીકે ઓળખાતા અને વૈશ્વિક ફલક ઉપર પોતાના વિશિષ્ટ કાર્યોથી એક આગવી છાપ ઊભી કરનાર આદરણીય રાજમોહનજીનું સંસ્થા વતી હું સ્વાગત કરું છું. હાલમાં અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઇલિનોયમાં સ્થપાયેલ સેન્ટર ફોર સાઉથ એશિયન અને મિડલ ઇસ્ટર્ન સ્ટડીઝના રિસર્ચ પ્રોફેસર તરીકે કાર્યરત માનનીય રાજમોહનજીએ દેશ અને વિદેશમાં માનવ સેવાના વિવિધ ક્ષેત્રોમાં પોતાની સેવાઓ આપી છે. પોતાના પ્રારંભિક યુવા કાળથી આપ ઇનિશિયેટિવ્સ ઓફ ચેન્જ સાથે જોડાયા અને અડધી સદીથી વધુના આ કાર્યકાળ દરમિયાન વૈશ્વિક સ્તરે માનવ માનવ વચ્ચે, દેશ દેશ વચ્ચે, ધર્મ ધર્મ વચ્ચે પારસ્પરિક વિશ્વાસ સર્જાય, સંવાદિતા વધે, વિશ્વમાં લોકશાહીના મૂલ્યો સ્થપાય તથા ન્યાય અને સમાનતાનું વાતાવરણ ઊભું થાય તેવા સઘન પ્રયાસો આપે કર્યા. 1960-70ના દાયકા દરમિયાન પંચગિની ખાતે એશિયન પ્લેટો નામનું એક કોન્ફરન્સ સેન્ટર સ્થાપવામાં આપે મહત્વનો ભાગ ભજવ્યો. આ સેન્ટર તેના ઇકોલોજીની જાળવણી અને સંવર્ધન માટેના પ્રયાસો માટે જાણીતું છે. 11મી સપ્ટેમ્બરની કારમી ઘટના બાદ વિશ્વમાં પશ્ચિમના દેશો અને ઇસ્લામિક રાષ્ટ્રો વચ્ચે અવિશ્વાસની ખાઈ પૂરવાના આપે પ્રશંસનીય પ્રયાસો કર્યા. આપે ભારતની રાજ્યસભાના સભ્ય તરીકે તથા તેની જુદી જુદી અગત્યની સમિતિઓનું વડપણ કરી મહત્વની જવાબદારીઓ પણ નિભાવી છે. આ સમગ્ર કાર્ય સફર દરમિયાન આપનું પત્રકારત્વ અને લેખન કાર્ય ચાલુ રહ્યા. આપના પ્રાતઃસ્મરણીય દાદાજી અને નાનાજી એવા પૂજ્ય ગાંધીજી અને પૂજ્ય રાજાજીની જીવનકથાઓ લખવા ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ, ખાન અબ્દુલ ગફાર ખાનની જીવનીઓ પણ આપે આલેખી. રિવેન્જ એન્ડ રિકન્સિલિએશન તથા અન્ય ઉત્કૃષ્ટ લેખનો પણ જગતને આપની પાસેથી સાંપડ્યા. વર્ષ 2004માં આપને ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન એવોર્ડ મળ્યો. યુનિવર્સિટી ઓફ કેલગરી અને ઓબિરિન યુનિવર્સિટી ટોક્યોએ આપને માનદ ડોક્ટરેટની પદવીઓ આપી. સ્વભાવે મૃદુ, શાંત, નિરાભિમાની, સાલસ અને સરળ, મિતભાષી, સૌજન્યશીલ એવા વિદ્વાન આદરણીય શ્રી રાજમોહન ગાંધીને 13મા પ્રાધ્યાપક રામલાલ પરીખ સ્મૃતિ વ્યાખ્યાનના વ્યાખ્યાતા તરીકે મેળવતા ભારતીય સમુદાય શિક્ષણ સંઘ ધન્યતા અનુભવે છે. આજના આ વ્યાખ્યાન કાર્યક્રમના અધ્યક્ષા તરીકે માનનીય રાધાબેન ભટ્ટનું સ્વાગત કરતા પણ સંસ્થા અતિ હર્ષની લાગણી અનુભવી રહી છે. હિમાલય દુહિતા તરીકે વધાવાયેલા મુરબ્બી રાધાબેને ગાંધીજી પ્રેરિત રચનાત્મક કાર્યક્રમોના માધ્યમથી હિમાલય વિસ્તારના જનસમાજ તથા નારી સમાજને બેઠો કરી જાગૃત કર્યો છે તથા સમાજ કલ્યાણના કાર્યોમાં તેને અગ્રેસર કર્યો છે. લક્ષ્મી આશ્રમ કૌસાની, હિમાલય સેવા સંઘ, કસ્તુરબા ગાંધી નેશનલ મેમોરિયલ ટ્રસ્ટ, ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન અને સર્વ સેવા સંઘ જેવી રાષ્ટ્રીય સ્તરની ખ્યાતનામ ગાંધી સંસ્થાઓને આપના કુશળ નેતૃત્વનો લાભ મળ્યો છે. મુરબ્બી રાધાબેન ભટ્ટનું સંસ્થા વતી સ્વાગત કરતા ધન્યતા અનુભવું છું. 13મા પ્રાધ્યાપક રામલાલ પરીખ સ્મૃતિ વ્યાખ્યાનની પૂર્વભૂમિકા બાંધવા અને મહેમાનોનું સ્વાગત કરવા હવે હું સંસ્થાના પ્રમુખ શ્રી પીજે દિવેટિયાને વિનંતી કરીશ.